नमस्कार बाळ मित्रों, केम छो? मजा में ने? आज आप आ वीडियो नी अंदर धोरण 8 सामाजिक विज्ञान 16मो पाठ संसद अने कायदो आ पाठना एमसीक्यू प्रश्नों आप आ वीडियो मार्फते जोवाना छीए। एनएमएस परीक्षा नी अंदर जे एनएमएस नी एक्जाम लेवामां आवे छे एनी अंदर आवा प्रश्नों पूछाय छे। राज्यशास्त्र जे विभाग छे आपणो सामाजिक विज्ञान नी अंदर एमांथी पूछाय छे। तो तैयारी करता बाळको आ वीडियो खास ध्यान आपजो कि आपणा देशनुं संसद भवन क्यां आवेलुं छे? न्यू दिल्ली खाते, दिल्ली खाते आवेलुं छे। देशनुं संचालन करवा माटे बंधारणमां चोक्कस व्यवस्था करवामां आवी छे। आ व्यवस्थाने शुं कहेवामां आवे छे? तो संसद कहेवामां आवे छे। संसद राष्ट्रपति, लोकसभा અને રાજ્યસભા આ ત્રણ જે ભાગ છે એની બનેલી હોય છે। સંસદના માળખામાં જે માળખું તૈયાર કરવામાં આવેલું છે સંસદનું એમાં કયા ભાગો હોય છે? તો આપેલા તમામ ભાગો હોય છે। રાજ્યસભા પણ હોય છે, લોકસભા પણ, રાષ્ટ્રપતિ પણ હોય છે। આપણા દેશની સંસદ જે સંસદ છે કેટલા ગૃહોની બનેલી છે? તો બે। આગળ મેં તમને વાત કરી કે લોકસભા અને રાજ્યસભા આ બંને જે ગૃહો છે આપણા સંસદની અંદરના માળખામાં જોવા મળે છે। સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? જે ઉપલું જે ગૃહ છે એને રાજ્યસભા કહેવામાં આવે છે। રાજ્યસભા અને અપર હાઉસ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે। હાઉસ ઓફ એલ્ડર્સ, હાઉસ ઓફ એલ્ડર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બધા તમારે પોઈન્ટ મિત્રો ખાસ યાદ રાખવાના છે। સંસદનું જે નીચલું જે ગૃહ છે એને શું કહેવામાં આવે છે? લોકસભા કહેવામાં આવે છે, એને લોઅર હાઉસ કહેવામાં આવે છે। હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ। આપણા દેશમાં રાજ્યસભાની કુલ બેઠકો કેટલી છે? તો કુલ બેઠકો 250 છે અને 238 ચૂંટાઈને આવે છે। એમાંથી જે 250માં જે 12 વધ્યા, જે 12 જે સભ્યો છે એ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। સાહિત્ય ક્ષેત્રે, વિજ્ઞાન, કલા, રમતગમત, સામાજિક ક્ષેત્રે સારું પ્રદાન કરે એવા વ્યક્તિઓને રાષ્ટ્રપતિ આ રાજ્યસભાના સભ્ય એટલે કે સંસદ સભ્ય બનાવે છે, એટલે નિમણૂક કરે છે। સંસદમાં લોકસભાની કુલ બેઠકો કેટલી છે? તો 545 છે। કેટલી? 545 છે। રાજ્યસભા અને લોકસભાના સભ્યને સામાન્ય રીતે કયા નામથી ઓળખવામાં આવે છે? તો સંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે। લોકસભાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો હાઉસ ઓફ પીપલ્સ। લોકસભાના સભ્ય બનવા માટે નાગરિકની જે વય છે, ઉંમર છે, એ કેટલી નક્કી કરવામાં આવી છે? તો ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ। વધારે વધારે કોઈ નક્કી નથી। તમે 50 વર્ષે પણ સભ્ય બની શકો, 70 વર્ષે પણ બની શકો, 100 વર્ષે પણ બની શકો, જીવો ત્યાં સુધી બની શકો લોકસભાના સભ્ય, પણ ઓછામાં ઓછી 25 વર્ષ તો હોવી જોઈએ। લોકસભાના સભ્ય માટેની લાયકાત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું કીધું છે, જો સરકારી કર્મચારી ના હોવો જોઈએ, એટલે આ વિધાન સાચું છે। ભારતનો નાગરિક હોવો જોઈએ, આ પણ સાચું છે। સભ્ય બનવા માટે 30 વર્ષ ઉંમર હોવી જોઈએ, 30 વર્ષ નહીં, લોકસભાની સભ્ય બનવા માટે કેટલા વર્ષ? તો 25 વર્ષ ઓછામાં ઓછી, વધારે કોઈ નક્કી નથી, એટલે ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ, એટલે આ વિધાન ખોટું છે। ઓપ્શન આપણો ડી જવાબ આવશે। રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કુલ કેટલા સભ્યો નિમણૂક કરે છે? તો 12। લોકસભામાં કેટલા કરે છે? તો લોકસભામાં બે સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ, એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? તો 26 છે। કેટલી છે? 26। ગુજરાતમાં રાજ્યસભાની કુલ બેઠકો કેટલી છે? તો 11 છે। ભારતનો પ્રથમ નાગરિક કોણ ગણાય? તો રાષ્ટ્રપતિ। કોણ ગણાય? રાષ્ટ્રપતિ।
લોકસભાના કાર્યોમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જો લોકસભાના જે કાર્યો છે એની અંદર આપણે જોવા જઈએ તો કાયદાઓ રદ કરવા એ પણ કરી શકે છે, કાયદાઓ ઘડવાનું પણ કાર્ય કરે છે, સંઘ યાદીના વિષયો ઉપર કાયદા ઘડવાનું પણ કાર્ય કરે છે, બીજા પણ કાર્ય કરે છે કે જે લોકસભા છે એ મંત્રીમંડળના સભ્યોની જે કામગીરી હોય છે એના પર અંકુશ રાખવાનું અને નિયમન રાખવાનું એટલે કે ધ્યાન રાખવાનું પણ કાર્ય કરે છે. અને બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. બીજું જોવા જઈએ કે વિવિધ જે પ્રશ્નો હોય છે દેશના એનું સરકારનું ધ્યાન ત્યાં લોકસભાની અંદર આ મિટિંગ થાય છે એની અંદર ધ્યાન ખેંચવામાં આવે છે. બીજું કે કેન્દ્ર સરકાર કોઈ પણ નાણાકીય જે બાબત હોય માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે, આ બધા કાર્યો લોકસભા કરે છે. લોકસભાની સામાન્ય ચૂંટણી કેટલા વર્ષે થાય? તો 5 વર્ષે. સરપંચની હોય, ડેલિગેટની હોય, વિધાનસભાની હોય કે તાલુકા જિલ્લાની કોઈ પણ હોય, સામાન્ય ચૂંટણી હોય 5 વર્ષે થાય છે. બનાસકાંઠાના સંસદ સભ્યનું નામ શું છે? પરબત ચૌધરી, એ લોકસભાના સંસદ સભ્ય છે. ભારતના બંધારણીય વડા કોણ ગણાય? તો રાષ્ટ્રપતિ. ભારત દેશમાં રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. ભારત દેશના પ્રધાનમંત્રીની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. કોણ કરે? રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરે છે. ખાસ મિત્રો યાદ રાખજો કે પ્રધાનમંત્રીની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ. એનું કારણ શું છે કે જે મંત્રીમંડળ હોય છે, પ્રધાનમંત્રી કોણ ગણાય? તો મંત્રીમંડળના વડા ગણાય. અને લોકસભા રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય, રાજ્યસભાના પણ જે સભ્યો હોય, સંસદ સભ્યો હોય, એ પણ પ્રધાનમંત્રી બની શકે છે, લોકસભાના પણ બની શકે છે. પણ રાષ્ટ્રપતિ લોકસભામાં જે વ્યક્તિ હોય એ લોકસભાનો સભ્ય બનવો જોઈએ. એની બહુમતી જુઓ, જે બહુમતી ધરાવતો જે પક્ષ હોય એના જ રાષ્ટ્રપતિ હોય છે, પ્રધાનમંત્રી સરકાર રચવાનું આમંત્રણ આપે છે, નિયુક્તિ કરે છે. રાષ્ટ્રપતિ જ પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ હોય છે એમનું, એને શપથ લેવડાવે છે. અને આ જે મંત્રીમંડળ હોય છે એને સંસદની કારોબારી કહેવામાં આવે છે. મોસ્ટ પ્રશ્ન છે, સંસદની કારોબારી કહેવામાં આવે છે. ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. ભારત દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ? તો પ્રતિભા પાટીલ. હાલ વર્તમાનમાં ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે, દ્રૌપદી મુર્મુ. ભારત દેશના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો દ્રૌપદી મુર્મુ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ. પ્રધાનમંત્રી અને જે મંત્રીમંડળ હોય છે એને શપથ કોણ લેવડાવે? તો રાષ્ટ્રપતિ લેવડાવે છે. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન કોણ છે? આપણા દેશના પ્રથમ વડાપ્રધાન કોણ? જવાહરલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના નાયબ પ્રધાનમંત્રી કોણ હતા, એટલે કે વડાપ્રધાન કોણ હતા નાયબ? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ભારત દેશના હાલના પ્રધાનમંત્રી કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી. નીચેનામાંથી કયું અંગ સંસદનું નથી? કયું અંગ સંસદનું નથી? તો જો કારોબારી સંસદનો ભાગ છે, ન્યાયતંત્ર પણ સંસદનો ભાગ છે, ધારાસભ્ય પણ છે, તો શું આવશે? વિધાનસભા. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો મિત્રો તમારે ઉપરાષ્ટ્રપતિ, એને આપણે સભાપતિ તરીકે પણ ઓળખીએ છીએ. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ એ શું હોય છે? રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી નિભાવે છે. કોઈ પણ જે સભ્ય હોય ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો સ્પીકર એટલે કે સભાપતિ તેમણે એક દિવસ અથવા આખા સત્ર માટે બરખાસ્ત કરી શકે છે. અને બંને ગૃહોમાં જ્યારે આપણે સભાપતિ સામે પ્રશ્નો કરીએ છીએ તો એમનું જે નામ છે સભાપતિ એવું ઉદ્દેશીને બોલીને પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. આ તો પ્રશ્ન આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? પ્રથમ સ્પીકર આપણા દેશના લોકસભાના પ્રથમ સ્પીકર એટલે કે સભાપતિ, તો મિત્રો યાદ રાખવાનું છે તમારે
ગણેશ વાસુદેવ માવળ માવલકર પ્રથમ સ્પીકર હતા આપણા. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો. અહીંથી બીજો તમારે એક પ્રશ્ન પણ યાદ રાખવાનો છે કે રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા. સ્પીકર પૂછાય લોકસભાના પ્રથમ સ્પીકર તો ગણેશ વાસુદેવ, પરંતુ રાજ્યસભાના પ્રથમ સભાપતિ પૂછાય તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ આપણા દેશના પ્રથમ સભાપતિ હતા, એટલે કે ઉપરાષ્ટ્રપતિ હતા. એમને પ્રથમ ભારત રત્ન એવોર્ડ પણ મળેલો છે. આપણા દેશનો પ્રથમ ભારતરત્ન એવોર્ડ કોણે મળેલો છે? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને મળેલો છે. તો આવા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો મિત્રો વિડીયો તમે લાઈક કરો, શેર કરો.